नमस्ते विद्यार्थी मित्रों, छेल्ले आ चैप्टरना अंदर आपणे थॉम्सनू मॉडल शीख्या हता के थॉम्सनू पंप फीडिंग मॉडल कोने कहेवाय छे एना विशे आपणे अभ्यास कर्यो हतो। हवे आपणे आगळ जोईए। हवे जे थॉम्सनू मॉडल छे ए मॉडल लॉन्च थयुं, एटले के थॉम्सने जे मॉडल ऑफ एटम आप्युं एना पछी रूथरफोर्डे एक प्रयोग कर्यो। रूथरफोर्ड अने एमना जे स्टूडेंट्स हता आइसन गाइगर अने आर्नेस्ट मास्टरडन, एने आ त्रण जणाए भेगा थई अने एक प्रयोग कर्यो। प्रयोग एवो कर्यो के जे आ थीन फॉइल ऑफ गोल्ड एटले के गोल्डनी पातळो वरख लीधो, जे आपणे ચાંદીનો વરખ જે આપણે લગાવીએ છીએ ને, કોઈ મીઠાઈને એના ઉપર લગાવેલો હોય છે, એના કરતાં પણ પતળી એક શીટ લીધી, એટલે કે એવો વરખ લીધો સોનાનો, અને એના ઉપર એમણે શું કર્યું, આલ્ફા કણનો પ્રકિરણન પ્રયોગ કર્યો। હવે એમણે અહીંયા આલ્ફા કણ એટલે કે રેડિયો એક્ટિવ કોઈ પદાર્થ લીધો, આલ્ફા કણના સ્ત્રોત તરીકે રેડિયો એક્ટિવ પદાર્થ લીધો। રેડિયો એક્ટિવના અંદર આલ્ફા કે બીટા અને ગામા ત્રણ કિરણો નીકળે છે, અને એમણે શું કર્યું, વચ્ચે એક શીશાની પ્લેટ મૂકી દીધી એને ફિલ્ટર કરવા માટે। અને પછી એમણે શું કર્યું કે આ સીટ ઉપર જ્યારે આ કિરણો અથડાણા, અને એના પછી એના આજુબાજુ શું કર્યું, એમણે ફોટોગ્રાફિક પ્લેટ મૂકી દીધી, અને આ જે ફોટોગ્રાફિક પ્લેટ છે એના ઉપર ઝીંક સલ્ફાઇડનું અસ્તર લગાડેલું છે, અને જેના ઉપર જ્યારે લાઇટ પડે એટલે એ પ્રસ્ફુરક તરીકે કામ કરે છે, એટલે એના ઉપર જ્યારે લાઇટ પડશે એટલે આ કિરણો જ્યારે અથડાશે એટલે શું થશે, ત્યાં એક ઝબકારો એટલે કે એક ચમકારો ઉત્પન્ન થશે। ઓકે, તો સોનાની એમણે 100 મિલીમીટર જેટલી જાડાઈની, 100 નેનોમીટર જાડાઈની એક શીટ લીધી। આ જાડાઈની શીટ ઉપર એમણે રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કણોનો પ્રવાહનો મારો ચલાવ્યો, આલ્ફા કણોના પ્રવાહનો મારો ચલાવ્યો, અને આ સોનાના વરખના ફરતે વર્તુળાકાર એમણે શું કર્યું હતું, પ્રસ્ફુરક ઝેડેન ઝીંક સલ્ફાઇડનો પડદો લગાડેલો હતો કે જેના પર આલ્ફા કણ પડે એટલે એના ઉપર પ્રકાશનો ઝબકારો થાય। ઓકે, તો આ પ્રકિરણન પ્રયોગના પરિણામો એ તદ્દન કેવા હતા, બિન અપેક્ષિત હતા। જો આ પ્રયોગ જે છે એ તમે ભણતા આવ્યા છો, આગળ પણ તમે ભણેલા છો, અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ અહીંયા શું ડિસ્કસ કરવાનું છે કે આના અવલોકનો કેવા હતા, તારણો કેવા હતા, અને એના ઉપરથી રૂથરફોર્ડે પોતાનો જે પરમાણુનો નમૂનો આપ્યો એ કઈ રીતનો હતો, એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે। તો અહીંયા જે પ્રકિરણન પ્રયોગના જે પરિણામો છે એ પરિણામો કેવા હતા, તદ્દન બિન અપેક્ષિત હતા। બિન અપેક્ષિત એટલે કે એવી ધારણા હતી નહીં, કેમ કે આગળ જે જે થોમ્સને એક મોડેલ આપી દીધું હતું આપણને, ઓકે, અને એ મોડેલ પ્રમાણે તો બધા જે વૈજ્ઞાનિકો પ્રયોગ કરતા હોય તો એમના મગજમાં જે જે થોમ્સનનું મોડેલ ચાલતું હોય કે ભાઈ આવો કોઈ પરમાણુ હશે, એમણે તો એવી અપેક્ષા એ લોકો રાખે જ નહીં ને કે ભાઈ જે જે થોમ્સનનું જે મોડેલ છે એ ખોટું છે, એવું ના હોય, બરાબર। તો જે પરિણામો એમને મળ્યા એ થોમ્સનના નમૂના કરતાં એ બિન અપેક્ષિત હતા, અને થોમ્સનના પરમાણુના નમૂના પ્રમાણે સોનાના વરખમાંના દરેક પરમાણુનું, હવે થોમ્સને શું કીધું હતું કે અહીંયા જે પરમાણુનું દળ છે એ પરમાણુનું દળ આખે આખા ગોળા દરમિયાન, એટલે એમણે ગોળા જેવી કલ્પના કરી હતી, અને આખે આખા ગોળા દરમિયાન જે પરમાણુનું દળ છે એ કેવું હોય, સરખી રીતે વહેંચાયેલું હોય, બરાબર। તો એમણે એવી કલ્પના કરી હતી, પણ તો હવે જો આવું હોય કે આ ગોળો હોય, આ ગોળાના અંદર આખે આખા પરમાણુનું આ 10^-10^ મીટર ત્રિજ્યાનો આ ગોળો છે, અને એના અંદર બધો જે પરમાણુનું દળ છે એ સરખા ભાગે વહેંચાયેલું છે, તો જો આવું હોય તો આ આલ્ફા કણોની એનર્જી એટલી છે કે એ સીધે સીધા આને પસાર કરીને નીકળી જાય, ઓકે, સીધે સીધા આને પસાર કરીને નીકળી જાય એટલી એનર્જી છે આલ્ફા કણોની, બરાબર। જો કદાચ એવું ના થાય કે નીકળી ના શકે તો એ કેસમાં થોડા ધીમા પડે કાં તો થોડીક ડિગ્રીએ વિચલન પામે। આપણે પેલું ફિઝિક્સના અંદર તમે ભણો છો ને કે ઘટ માધ્યમમાં જ્યારે કિરણ પ્રવેશે એટલે થોડું ધીમું પડે અને થોડુંક વિચલન પામે છે, તો એવું કદાચ અહીંયા થાય, ઓકે। તો આલ્ફા કણો એટલી જરૂરી ઉર્જા ધરાવે છે કે એમને સમાન રીતે વહેંચાયેલા દળમાંથી પસાર થઈ શકે, અને આવી અપેક્ષા કરવામાં આવી હતી કે અહીં એવી અપેક્ષા કરવામાં આવી હતી કે કણો ધીમા પડવા જોઈએ,
શું ધીમા પડવા જોઈએ અથવા અને પતરામાંથી પસાર થતા નાના સરખા ખૂણે દિશા બદલશે. ઓકે, નાના સરખા ખૂણે દિશા બદલશે એવી એ લોકોએ મેન્ટલી એ રીતે પ્રિપેર હતા. પણ આના જે પરિણામો મળ્યા એ પરિણામો કેવા હતા? આ જે ધારણા હતી એ હાવ એ જે છે એ સાવ ખોટી ઠરી હતી અહીંયા. અને એ પરિણામો હતા એ આ ત્રણ અવલોકનો એમણે ગણ્યા હતા. અરે મતલબ એ ત્રણ ઓબ્ઝર્વેશન એમને લીધા હતા. એમાંથી પહેલું ઓબ્ઝર્વેશન છે કે મોટાભાગના આલ્ફા કણો અહીંયા કશું જ પસાર થયા એટલે મતલબ કોઈ જાતનું વિચલન કે કોઈ જાતની સ્પીડ એટલે કે ગતિના અંદર ફેરફાર થયા સિવાય સીધે સીધા બહાર નીકળી જતા હતા. એટલે મોટાભાગના આલ્ફા કણો કે એપ્રોક્સ 99% આલ્ફા કણો કેવા હતા કે જેના અંદર એની ગતિના અંદર કોઈ ફેરફાર થતો ન હતો કે ના તો એની વિચલન પામતા હતા, એ પામ્યા સિવાય સીધે સીધા પસાર થઈ જતા હતા. તો પહેલું જે છે એ આ છે કે મોટાભાગના આલ્ફા કણો વિચલન થયા વગર પસાર થતા હતા. બીજું છે એ ખૂબ જ ઓછા કણો એવા છે કે જે નાના સરખા ખૂણે વિચલન પામતા હતા, કે ખૂબ જ ઓછા આલ્ફા કણો એવા છે કે જે નાના સરખા ખૂણે વિચલન પામતા હતા. અને એમાંથી ઘણા ઓછા છે, એટલે કે 20,000 એકાદ કિરણ એવું મળે કે જે 180 ડિગ્રીએ વિચલન પામે, કે 20,000 એકાદ કિરણ એવું મળે કે જે સીધું અહીંયાથી અથડાઈને એવું ને એવું પાછું આવે. એટલે 180 ડિગ્રીના ખૂણે વિચલન પામે એટલે કે અહીંયા અથડાઈ અને એવું ને એવું કિરણ પાછું આવે એવું 20,000 એકાદ કિરણ એવું મળે કે જે અથડાઈને લગભગ 180 ડિગ્રીના ખૂણે આપણને પાછું મળે. તો ટોટલ 3 અવલોકન હતા કે મોટાભાગના કિરણો ડાયરેક્ટ બહાર નીકળી જતા હતા, કોઈ જાતનું આના અંદર ગતિના અંદર ફેરફાર નહીં, કોઈ જાતનું વિચલન નહીં. બીજું એ હતું કે ઘણા ઓછા કણો હતા કે જે નાના સરખા ખૂણે વિચલન પામતા હતા. અને ત્રીજું જે છે એ ઘણા ઓછા એવા કણો છે કે એપ્રોક્સ 20,000 એકાદ કણ એવું છે કે જે 180 ડિગ્રીના ખૂણે એટલે કે આશરે 180 ડિગ્રીના ખૂણે 170 180 160 બધું એમ જ આવે તો આશરે એટલા ખૂણે વિચલન પામે છે. ઓકે, હવે આ જે અવલોકનો હતા એના ઉપરથી રુથરફોર્ડે શું કર્યું કે એના તારણો લીધા કે ભાઈ આ અવલોકન આવ્યા તો શેના માટે આવ્યા. ઓકે, તો આ લોકોને આયા હોય કે મોટાભાગના કણો એમનેમ પસાર થઈ જાય છે તો એનો અર્થ શું? તો આ જે તારણો હતા એનું જે અર્થઘટન હતું, અરે સોરી અવલોકન હતા એના તારણો અથવા તો અર્થઘટન કોને કહેવાય, તો એ અર્થઘટનના પણ 3 મુદ્દા હતા. તો પહેલો અહીંયા મુદ્દો શું છે કે મોટાભાગના આલ્ફા કણો એ વિચલન થયા વગર પસાર થયા હતા. તો પહેલાં જે અવલોકન છે એનું તારણ એ છે કે મોટાભાગના આલ્ફા કણો એ વિચલન પામ્યા વગર પસાર થાય છે, તો એનો અર્થ એવો છે કે અહીંયા પરમાણુનો મોટાભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. અહીંયા વિચલન પામ્યા વગર પસાર થાય છે, આથી પરમાણુનો મોટાભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ કે જેના અંદર કશું છે નહીં. ઓકે, તો પરમાણુનો મોટાભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. બીજું અવલોકન શું હતું અહીંયા કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો એ નાના ખૂણાથી વિચલિત થાય છે, કે ખૂબ જ ઓછા પ્રમાણમાં જે કણો છે એ નાના ખૂણાથી વિચલન પામે છે. તો એનું જે તારણ હતું એ શું હતું કે આ જે પરમાણુ છે એનો ધન ભાર એ ખૂબ જ નાના કેન્દ્રના અંદર સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ, એ ખૂબ જ નાના કેન્દ્ર એટલે કે આ રીતે સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ. અને આ આલ્ફા કિરણ છે એ કેવું છે? પોતે ધનવિજભારિત છે. તો આ આલ્ફા કિરણ જ્યારે આ કેન્દ્રના નજીકથી પસાર થશે તો શું થશે કે અપાકર્ષણના લીધે આ કિરણ એ વિચલન પામે છે. એટલે એમણે એવું કીધું કે ભાઈ ખૂબ જ ઓછા કણો છે, ખૂબ જ ઓછા કિરણો છે એ કેમ વિચલન પામે છે? તો એનું કારણ એ છે કે ભાઈ જે પરમાણુનો ધનભાર છે એ ખૂબ જ નાના જગ્યાએ એટલે કે ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો છે, અને એ ધન વિજભાર સંકેન્દ્રિત થયેલો છે અને એની નજીકથી જ્યારે કોઈ કિરણ પસાર થાય છે તો એ અપાકર્ષણના લીધે વિચલન પામે છે. ઓકે, તો ધનભાર ધરાવતા આલ્ફા કણો વિચલિત થયા, આ વિચલન કોના લીધે હોવું જોઈએ? તો કોઈ મોટા અપાકર્ષણ બળના લીધે હોવું જોઈએ. અને એમ કહી શકાય કે ધનભાર બધે પ્રસરાયેલો નથી, જે થોમ્સનના નમૂનામાં શું કહેવામાં આવ્યું હતું કે ધનભાર બધે પસરાયેલો છે અને એના વચ્ચે ઇલેક્ટ્રોન રહેલા છે. તો અહીંયા એ તદ્દન ખોટું આવે કે ભાઈ ધનભાર બધે પ્રસરાયેલો નથી,
પણ એ ખૂબ જ નાના કદના અંદર સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ। હવે જો ખૂબ જ ઓછા કણો જે છે એ 20,000માંથી એક કણે અથડાઈને લગભગ પાછું આવે છે। તો હવે જો હવે એનું કારણ છે કે જો તમે કોઈ જગ્યાએ આપણે ધારો કે દિવાલ ઉપર આપણે ટેનિસ બોલ મારીએ તો એ અથડાઈને પાછો આવે, બરાબર। એની જગ્યાએ તમે કોઈ વસ્તુ પડી હોય અથવા તો કોઈ ભલે એ ટેનિસ બોલ કરતાં થોડી વજનમાં હોય પણ એને જ્યારે જોરથી તમે ટેનિસ બોલ મારશો તો એ ટેનિસ બોલ પાછો નહીં આવે, એ થોડું એને ધક્કો મારશે, જે તે વસ્તુને ધક્કો મારશે। માની લો કે કોઈ લાકડું પડ્યું છે એના ઉપર તમે ટેનિસ બોલ મારો તો એ લાકડું દૂર જશે અને સામે ટેનિસ બોલ પણ એટલો ઝડપથી પાછો નહીં આવે જેટલો તમે ફેંક્યો હતો। ઓકે, તો અહીંયા આ 20,000માંથી એક કિરણ અથડાઈને સીધી સીધું પાછું આવે છે તો એનો અર્થ એવો છે કે કોઈ એ કણ કરતાં એ કિરણ છે એના કરતાં ખૂબ જ વધારે કોઈ દળવાળી વસ્તુ છે એના ઉપર અથડાઈને પાછું આવ્યું છે। હવે લાકડા ઉપર અથડાયું, ચલો દિવાલ તો ફિક્સ છે ચારે બાજુથી, પણ એ લાકડા ઉપર અથડાયું, લાકડું ખસી ગયું પાછળ, પણ તમે પથરા ઉપર મારો તો પથરો નહીં ખસે, કેમ કે પથરાનું દળ એ ટેનિસ બોલના દળ કરતાં બહુ વધારે છે। તો એવું જ અહીંયા થાય છે કે આ કિરણ 180 ડિગ્રીના ખૂણે પાછું આવે છે તો એનો અર્થ એવો થાય કે અહીંયા એ કિરણ એવી જગ્યાએ અથડાય છે કે એ જગ્યાનું દળ એ કિરણ કરતાં કિરણના દળ કરતાં ખૂબ જ વધારે છે। ઓકે, એ જગ્યાનું દળ એ કિરણના દળ કરતાં ખૂબ જ વધારે છે। તો અહીંયા રુથરફોર્ડે ગણતરી કરી અને એના ઉપરથી દર્શાવ્યું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ એ કુલ કદની સરખામણીમાં કેવું છે, નહિવત છે। પરમાણુની ત્રિજ્યા એમણે પણ 10^-10 મીટર લીધી હતી અને એમણે એવું કીધું કે એ પરમાણુનું જે કેન્દ્ર છે એ 10^-15 મીટર જેટલું છે। ઓકે, તો 10 એટલે ટોટલ પરમાણુના કદ કરતાં 1,00,000 ગણું નાનું। ઓકે, 10^5 મીંડા એટલું નાનું કદ હોવું જોઈએ, એટલે પરમાણુની ત્રિજ્યાના આશરે 10^-10 મીટર અને કેન્દ્રની જે ત્રિજ્યા છે એ કેટલી લીધી, 10^-15 મીટર લીધી। હવે આનું જે કલ્પના કરવી હોય તો આપણે એમ કહી શકીએ કે જો આપણે ટેનિસ બોલને કેન્દ્ર તરીકે લેતા હોઈએ, પરમાણુના કેન્દ્ર તરીકે ટેનિસ બોલને લેતા હોઈએ તો પરમાણુની ત્રિજ્યા કેટલી થશે, એ ટેનિસ બોલના 5 કિલોમીટરની રેડિયસ। એટલે અહીંયા હું ટેનિસ બોલ લઈને ઊભો હોઉં તો મારી આ બાજુ 5 કિલોમીટરની ત્રિજ્યા લેવાય, આ બાજુ પણ 5 કિલોમીટર, આ બાજુ પણ 5 કિલોમીટર, તો એટલો મોટો વિસ્તાર શેનો થાય, પરમાણુનો થાય। એટલે આપણે એના ઉપરથી કલ્પના કરી શકીએ કે પરમાણુની સાપેક્ષે એ કેન્દ્ર કેટલું નાનામાં છે। ઓકે, પરમાણુની સાપેક્ષે કેન્દ્ર કેટલું નાના ભાગમાં સીમિત થયેલું છે અને આખા પરમાણુનું જે દળ છે એ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું છે, એટલે એની ડેન્સિટી કહેવાય કે એની ઘનતા કેટલી બધી હશે પરમાણુની। ઓકે, હવે એટલે તો 20,000 એક જ કિરણ એવું મળે આપણને કે જે કેન્દ્ર ઉપર અથડાય, બાકી તો બધા કેન્દ્ર ઉપર અથડાતા નથી। ઓકે, તો એમણે શું કર્યું, અવલોકનો લીધા, અવલોકન ઉપરથી એમણે શું કર્યું, આ તારણો અથવા તો આપણે એને કહી શકીએ કે અર્થઘટન કર્યા। હવે એના ઉપરથી એમણે પોતાનો પરમાણુનો નમૂનો આપ્યો, પોતાના પરમાણુનો નમૂનો આપ્યો। એ નમૂનાના જે મુદ્દા છે એ આ પ્રમાણે છે કે પરમાણુનો ધન ભાર અને પરમાણુના મોટા ભાગનું દળ એ ખૂબ જ ગીચતાથી નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે, એ પરમાણુનું મોટા ભાગનું દળ એ ખૂબ જ ગીચતાથી નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે અને આ જે ખૂબ જ નાનો ભાગ છે એને શું કર્યું, કેન્દ્ર કહ્યું હતું એટલે ન્યુક્લિયસ કહેવામાં આવ્યું હતું। ઓકે, આ જે રુથરફોર્ડ પરમાણુનો ખૂબ જ નાના ભાગને શું કર્યું, કેન્દ્ર અથવા તો એમણે શું કર્યું, ન્યુક્લિયસ કીધું, અને એમણે શું કીધું કે આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન, આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન એ ખૂબ જ ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે, અને જેણે એમને શું કીધું, કક્ષાઓ કીધી, એટલે એમણે આ કેન્દ્ર તરીકે કલ્પના કરી, ઓકે, ખૂબ જ નાના ભાગમાં ધન ભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ આ કેન્દ્રના અંદર સંકેન્દ્રિત થયેલું છે અને એના આજુબાજુ વર્તુળાકાર પથમાં, ઓકે, એના આજુબાજુ એમણે એક જ આપી દીધી એટલે આપણે એક જ દોરી, તો એના આજુબાજુ વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન ઘૂમે છે। ઓકે, અને
તો એમણે શું કર્યું બેઝિકલી કે સૌરમંડળ જે આપણું ખરું સોલાર સિસ્ટમ એના અંદર જો આપણે જોઈએ તો સૂર્ય તરીકે સૂર્યને આપણે કેન્દ્ર તરીકે લઈએ અને એના આજુબાજુ જે ગ્રહો પ્રદક્ષિણા કરે છે એને જો આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈએ તો એવી કલ્પના એ રુથરફોર્ડે કરી હતી પરમાણુના માટે. ઓકે, તો પરમાણુને આપણે સૌરમંડળ સાથે સરખાવી શકીએ, કેન્દ્રને આપણે સૂર્ય સાથે સરખાવી શકીએ અને ગ્રહોને આપણે ઇલેક્ટ્રોન સાથે સરખાવી શકીએ. ઓકે, હવે આ બંને જે છે એ જોડાયેલા કઈ રીતે લે, તો આ નેગેટિવ ચાર્જ છે. ઓકે, આ નેગેટિવ ચાર્જ છે, કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ છે, તો ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ બળથી જોડાયેલા હોય. ઓકે, સૌરમંડળ જે છે એ એકબીજા સાથે ગુરુત્વાકર્ષણ બળથી જોડાયેલું છે, જ્યારે અહીંયા પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે તો એ પોતે કોનાથી, એ પોતે એકબીજા સાથે ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ બળ એટલે કે વિદ્યુત સ્થિર વિદ્યુતીય બળોના લીધે જોડાયેલા છે. ઓકે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના લીધે જોડાયેલા છે. તો આ જે છે એ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો હતો. ઓકે, જેના અંદર આ અવલોકનો એના તારણો અને એની તારણો પરથી પરમાણુ કેન્દ્રનો નમૂનો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આને તમે કોપી કરી લેજો. હવે આપણે થોડા આગળ વધીએ તો એના અંદર જે તમારો નેક્સ્ટ પોઈન્ટ છે એ નેક્સ્ટ ટોપિક તમારો આવે છે કે પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક. પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક, જો આ બે ટોપિક છે, પરમાણુ ક્રમાંક દળ ક્રમાંક, સમસ્થાનિકો અને સમભારિકો, એના અંદર કંઈ ખાસ એટલું બધું છે નહીં. એટલે એઝ અ થિયરી તમારે યાદ રાખવાની જરૂર નથી, એના અંદરથી મેઇન યાદ રાખવાના જે મુદ્દા છે એ આપણે જોઈ લઈએ અહીંયા. તો પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક, તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુ ક્રમાંક કોને કહેવાય કે હવે ધારે કે જો એના માટે ઉદાહરણ પણ આપ્યું છે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. હવે હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે, સોડિયમમાં 11 પ્રોટોન છે, ઓક્સિજનમાં 8 પ્રોટોન છે, નાઇટ્રોજનમાં 7 પ્રોટોન છે. ઓકે, તો આ બધા જે પ્રોટોનની સંખ્યા છે એ એના શું છે, પરમાણુ ક્રમાંક છે. એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, સોડિયમનો 11, ઓક્સિજનનો 8, નાઇટ્રોજનનો 7 છે. એટલે પરમાણુ ક્રમાંક કોને કહેવાય કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ઓકે, પરમાણુ ક્રમાંક બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ઓકે, હવે જો અહીંયા આ હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે તો એક સામે શું હશે, ઇલેક્ટ્રોન હશે. ઓકે, સોડિયમમાં 11 પ્રોટોન છે તો 11 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો જ અહીંયા ચાર્જ શું થાય, ઝીરો થાય. જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા નેગેટિવ ચાર્જ હોવા જોઈએ, તો જ ચાર્જ ઝીરો થાય. અહીંયા 8 પોઝિટિવ તો 8 નેગેટિવ હોય તો જ ઝીરો થાય. ઓકે, તો એ રીતે તમારા ઇલેક્ટ્રોન પણ 8 હશે અને નાઇટ્રોજનમાં પણ 7 ઇલેક્ટ્રોન હશે. તો આપણે આમ પણ લખી શકીએ કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તો આપણે કેન્દ્રમાં રહેલા પરમાણુની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીએ, પરમાણુ ક્રમાંક કહીએ. કેમ કે તટસ્થ પરમાણુ કેમ હશે કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હશે તો જ એ પરમાણુ કેવો હશે, તટસ્થ હશે. હવે તટસ્થ ના હોય, ધારો કે એને પ્લસ હોય, બરાબર, તો એને આપણે એની ઇલેક્ટ્રોનની સંખ્યાનો ઉપયોગ પરમાણુ ક્રમાંક ગણવા માટે કરી શકીએ નહીં. કેમ કે પહેલી વાત, આ પરમાણુ તટસ્થ નથી. એ તટસ્થ કેમ નથી, કેમ કે આ ભાઈએ એક ઇલેક્ટ્રોન દાન કર્યો છે, એટલે એ તટસ્થ નથી, એ પોઝિટિવ થઈ ગયું. તો આપણે આવો જો કોઈ કેસ હશે આયનવાળો, તો એના અંદરથી આપણે એના એવા કેસમાં આપણે શું કરવાનું, ખાલી ને ખાલી પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા જ જોવાની, કેમ કે એ બદલાશે નહીં. ઓકે, તો પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને આપણે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીએ, પરમાણુ ક્રમાંક કહીએ. હવે દળ ક્રમાંક કોને કહેવાય, દળ ક્રમાંક, તો પરમાણુમાં રહેલા એટલે કે દળને આપણે, તો જો દળ ક્રમાંક પહેલાં એક વસ્તુ સમજી લો કે પરમાણુ કેન્દ્રમાં શું હોય, કેન્દ્ર પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય,
પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય. આ બંનેને સામૂહિક રીતે શું કહેવાય? ન્યુક્લિયોન્સ. આ બંનેને સામૂહિક રીતે આપણે શું કહી શકીએ? ન્યુક્લિયોન્સ કહી શકીએ. અને દળ ક્રમાંક ઉપર આવીએ તો દળ ક્રમાંક કોને કહેવાય? દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. એટલે આપણે જો આગલા ટોપિકના અંદર આપણે જ્યારે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું પેલું ટેબલ બનાવ્યું હતું ને, એના અંદર તમે જોજો એક સાપેક્ષ ભાર આપણે લખ્યા હતા, એમાં એક એકને ઝીરો લખ્યા હતા. તો એટલે જ એ દળ ક્રમાંકના અહીંયા પ્રોટોનની સંખ્યાવાળા એ કરી દઈએ, ન્યુટ્રોનની સંખ્યાવાળા ગુણી દઈએ, કેમ કે એના સાપેક્ષ ભાર શું હતા? એક એક હતા. ઓકે, તો એના સંખ્યાથી કરી દઈએ તો આપણને દળ ક્રમાંક મળે છે. ઓકે, હવે જો આગળ આપણે ચર્ચા કરીએ તો આ દળ ક્રમાંક પરમાણુ ક્રમાંક વિશે વાત થઈ ગઈ. તો પરમાણુને દર્શાવવાની રીત શું છે? તો પરમાણુને નીચે પ્રમાણે દર્શાવાય. ઓકે, તો આપણે આ પરમાણુ ક્રમાંકને શું કહેવાય? ઝેડ કહેવાય. પરમાણુ દળ ક્રમાંકને શું કહેવાય? એ કહેવાય. તો આપણે આ એક્સ લઈએ, એક્સ એટલે પરમાણુનો જે સિમ્બોલ છે એ, તો અહીંયા આપણે શું દર્શાવીએ? એ દર્શાવીએ, એટલે કે દળ ક્રમાંક દર્શાવીએ. અને અહીંયા શું દર્શાવીએ આપણે? ઝેડ, અરે સોરી આવડું લખાઈ ગયું, આ અહીંયા ઝેડ દર્શાવીએ અને ઉપર શું દર્શાવીએ? એ દર્શાવીએ છીએ. ઓકે, તો અહીંયા જ્યાં એક્સ બરાબર પરમાણુની સંજ્ઞા, એ બરાબર દળ ક્રમાંક, ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક. ઓકે, તો આપણે એક્સ ઝેડ એ તરીકે દર્શાવી શકીએ. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો સમસ્થાનિકો અને સમભારિકો કોને કહેવાય એના વિશે ચર્ચા કરીએ. તો સમસ્થાનિકો સમસ્થાનિકો કોને કહેવાશે? કે જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમસ્થાનિકો કહે છે. બરાબર, સમસ્થાનિકો કહે છે. દાખલા તરીકે જો નાઇટ્રોજનમાં આપણે 1H1 પછી 1H2 1H3 આવું આપણે લખી શકીએ. તો અહીંયા જો પરમાણુ ક્રમાંક આ જો નીચે આપણે શેનાથી દર્શાવીએ? પરમાણુ ક્રમાંક દર્શાવીએ. ઉપર શું દર્શાવીએ? દળ ક્રમાંક દર્શાવીએ. તો અહીંયા પરમાણુ ક્રમાંક સરખા છે પણ દળ ક્રમાંક શું છે? અલગ અલગ છે. ઓકે, આને આપણે એચની જગ્યાએ આપણે ડી પણ લખી શકીએ, કેમ કે ડ્યુટેરિયમ નામ છે. અને અહીંયા ટી પણ લખી શકીએ. આ જો 99 આની જે પર્સન્ટેજ હોય એ 99.985% આપણે હાઇડ્રોજન ધરાવે છે. અને આર્યુઆ જે છે એ એપ્રોક્સ 0.015% આપણને ડ્યુટેરિયમ જોવા મળે. અને ટ્રિટિયમ તો -5 આસપાસની કંઈક છે ટકાવારી, 10-5 આસપાસની. હવે જો આના અંદર ફરક શું છે? આ ત્રણના અંદર ફરક શું છે? જો અહીંયા દળ ક્રમાંક એક છે, પરમાણુ ક્રમાંક સેમ છે. તો એનો અર્થ એવો કે ન્યુક્લિયસના અંદર પ્રોટોનની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. અહીંયા બંનેનો એક 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 છે. જો પ્રોટોનની સંખ્યા બદલાવ તો અહીંયા
परमाणु क्रमांक पण चेन्ज थाय पण परमाणु क्रमांक अहींया चेन्ज नथी थयो तो एनो अर्थ एवो थाय के एना अंदर प्रोटोननी संख्या केवी छे सरखी छे तो बदलायुं शुं हशे इलेक्ट्रॉन ने दळथी कोई लेवा देवा छे नहीं तो दळ क्रमांकना अंदर बीजुं शुं आवे जो न्यूट्रॉननी संख्या तो एनो अर्थ एवो थाय के अहींया न्यूट्रॉननी संख्या बदलाणी हशे ओके तो हवे एने शोधवी होय तो आपणे एम शोधी शकीए के जो आना अंदर दळ क्रमांक एक आयो ओके अहीं ए बराबर एक है दल क्रमांक एक प्रोटोन की संख्या एक न्यूट्रॉन की संख्या अपने जो शोधवी हो तो केटली आवे एन जीरो बराबर जीरो आ केस में शोधवी हो तो शू थाय दल क्रमांक बे प्रोटोन की संख्या एक प्लस एन जीरो तो आ एन एन थी दर्शावा एन जीरो थी पण दर्शावे एन जीरो एटले के एना पर कोई चार्ज नहीं एटला माटे तो अहीं प्रोटोन अरे न्यूट्रॉन की संख्या शू आई एक आई तो आज रीते अहीं त्रण प्रोटोन की संख्या एक प्लस न्यूट्रॉन तो न्यूट्रॉन बराबर केटला थाय त्रण माइनस एक एटले बे तो एनो अर्थ एवो थाय छे के अहीं न्यूट्रॉन की संख्या बदलाय छे ओके उदाहरण तरीके बीजू पण आपणे लई शकीए के कार्बन बार कार्बन एटले सिक्स कार्बन ट्वेल सिक्स कार्बन थर्टीन सिक्स कार्बन फोर्टीन ओके आ लई शकीए एट ऑक्सिजन सिक्सटीन अने एट ऑक्सिजन एटीन आपणे आ रीते पण लई शकीए आने ओके तो आना अंदर न्यूट्रॉन की संख्या केटली हशे जो भार केटलो बार परमाणु की संख्या रहे प्रोटोन की संख्या छ न्यूट्रॉन तो न्यूट्रॉन की संख्या केटली थाय छ थाय अहीं न्यूट्रॉन की संख्या केटली थशे सात थशे अहीं न्यूट्रॉन की संख्या केटली थशे आठ थशे अहीं न्यूट्रॉन की संख्या केटली थशे जो दस थशे गणी लीए जो अठार आठ प्रोटोन की संख्या प्लस न्यूट्रॉन तो न्यूट्रॉन बराबर केटला थाय दस अहीं केटले थाय आठ ने आठ सोल एटले आठ थशे ओके हवे आपणे आगळ जईए के समभारिको कोने कहेवाय समभारिको समभारिको एटले आनाथी अवळू के जे परमाणुओना परमाणु क्रमांक अलग होय परंतु दळ क्रमांक सरखा होय के जे परमाणुओना परमाणु क्रमांक अलग होय परंतु दळ क्रमांक सरखा होय तो एने तेने समभारिको कहे छे समभारिको कहे छे ओके तो अहीं धारो के आ कार्बन छे तो सिक्स कार्बन फोर्टीन सेवन नाइट्रोजन फोर्टीन आपणे गणी शकीए तो आ बे शू कहेवाय समभारिको कहेवाय केम के अहीं जो परमाणु क्रमांक अलग छे पण दळ क्रमांक शू छे सरखा छे ए रीते आपणे जोई शकीए के पोटेशियम तो 19 तो 18 आर्गोन तो एनो 40 आवशे पछी 19 पोटेशियम एनो 40 अने 20 कैल्शियम એનું પણ 40 તો આ ત્રણે ત્રણ કેવા છે સમભારિકો છે કેમ કે એનો દળ ક્રમાંક સરખો છે પરંતુ પરમાણુ ક્રમાંક શું છે અલગ અલગ છે તો એને સમભારિકો કહેવાય સમસ્થાનિકો કોને કહેવાય કે જેમાં પરમાણુ ક્રમાંક સરખો હોય પણ દળ ક્રમાંક અલગ અલગ હોય તો એને શું કહેવાય સમસ્થાનિકો કહેવાય સમભારિકો કોને કહેવાય કેમ કે પરમાણુ ક્રમાંક અલગ હોય પણ દળ ક્રમાંક સરખો હોય એને શું કહેવાય સમભારિકો કહેવાય એના સિવાય એક બીજી છે સ્પીસી બીજી બે ટર્મ છે એને પણ આપણે જોઈ લઈએ અહીંયા કે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનિય સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ એના અંદર શું હોય કે દળ ક્રમાંક અલગ દળ क्रमांक अलग परमाणु क्रमांक अलग परंतु शू हो इलेक्ट्रॉन की संख्या सरखी हो इलेक्ट्रॉन संख्या सरखी हो ओके तो फॉर एक्जाम्पल ऑक्सिजन माइनस टू तो आना अंदर आठ इलेक्ट्रॉन पहला थी था बार थी बे लीधा एट दस थे
फ्लोरिन माइनस એટલે 9 ઇલેક્ટ્રોન હતા, એક લીધો એટલે 10 થયા. એના પછી નિયોન, તો એના અંદર 10 ઇલેક્ટ્રોન છે. Na+ 11 હતા, એક ગયો એટલે 10 થયા. ઓકે, અને Mg+2 તો એના અંદર શું થયું કે તમારા 12 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 2 ગયા. તો આ બધે બધાના અંદર શું છે, 10 ઇલેક્ટ્રોન રહેલા છે. ઓકે, તો આ બધાને શું કહેવાય, સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ કહેવાય. એ રીતે આઇસોટોનિક એટલે સમટોનિક જેવું કંઈક થાય, તો આઇસોટોનિક કોને કહેવાય, આઇસોટોનિક આઇસોટોનિક્સ કોને કહેવાય, કે દળ ક્રમાંક અલગ હોય, દળ ક્રમાંક એટલે બધું ઠીક, પણ આપણે સીધું જ એને એક જ લીટીમાં લખી શકીએ કે ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. જેમ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો આઈસો ઇલેક્ટ્રિક કહેવાય, એ રીતે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તો એને શું કહેવાય, આઈસોટોનિક કહેવાય. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લખેલું જ હતું કે જો ઓક્સિજન અઢાર વાળું તો એમાં 10 ન્યુટ્રોન છે. ઓકે, અરે સોરી, 16 વાળું તો એના અંદર 8 ન્યુટ્રોન છે. એ રીતે કાર્બનને 6 અને કાર્બન 14 વાળું લો તો એના અંદર આ બંને કેસમાં કેટલા છે, આ બંને કેસમાં 8 ન્યુટ્રોન છે. તો આ બંનેને એકબીજાને શું કહેવાય, આઇસોટોનિક કહેવાય. બરાબર, હવે તો આટલું તમે નોટ કરી લેજો. હવે આપણે જો જોવાનું શું છે કે અહીંયા હવે સમસ્થાનિક વિશે એક અગત્યની વસ્તુ ડિસ્કસ કરી લઈએ કે જો પરમાણુના અંદર જે એના ગુણધર્મો છે, એટલે કે જે એના રાસાયણિક ગુણધર્મો છે પરમાણુના, એ કોણ કંટ્રોલ કરે, મોસ્ટલી ઇલેક્ટ્રોન કંટ્રોલ કરે અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય એટલે આપણે પ્રોટોન પણ કહી શકીએ. એટલે પરમાણુના રાસાયણિક ગુણધર્મો ઉપર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા ઉપર અસર થાય. એટલે પરમાણુના જે રાસાયણિક ગુણધર્મો છે એ કોના પર ડિપેન્ડન્ટ છે, પરમાણુના અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર. બરાબર, પણ અહીંયા સમસ્થાનિકોમાં શું છે કે એના અંદર રહેલા પ્રોટોનની સંખ્યા સરખી છે. જો પરમાણુ ક્રમાંક સરખો છે એટલે એના અંદર રહેલા પ્રોટોનની સંખ્યા સરખી છે. તો જો તટસ્થ હશે તો એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય, સરખી થાય. તો સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો કેવા હોય, સરખા હોય છે. રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે, સરખા હોય છે. એટલે ઘણી વખત આપણે એના એ ગુણ એ આ સરખા હોવાનો જે વૃત્તિ છે, એટલે ગુણધર્મો સરખા હોવાનો જે ફાયદો છે, એનો ફાયદો પણ આપણે ઘણી વખત રૂટીન લાઈફમાં પ્રેક્ટિકલમાં લોકો ઉઠાવે છે અને ઘણી વખત આપણે એના સંસ્થાનિકો ઘણા ભાગના, જો કાર્બનનો જે 14, 15, 12, 13 અને 14 આ 14 નંબરનો જે સંસ્થાનિક છે કાર્બનનો, એ કેવો છે, રેડિયો એક્ટિવ છે. એ રીતે ઓક્સિજનનો 18 નંબરનો જે સંસ્થાનિક છે એ પણ કેવો છે, રેડિયો એક્ટિવ છે. તો એની રેડિયો સક્રિયતાનો આપણે ઉપયોગ ઘણી વખત કરીએ છીએ. ઓકે, જે આપણે એનો એક ઉપયોગ તો તમે 7મા ચેપ્ટરના અંદર ભણશો કે જેના અંદર આપણે ખાંડના અંદર એક ઓક્સિજનને રિપ્લેસ કરેલો છે ઓક્સિજન 18 સાથે. તો એના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર ના હોય પણ એની રેડિયો સક્રિયતાને લીધે આપણને ખબર પડી જાય કે આ જે પરમાણુ છે એ કયો છે, આપણે જે રિપ્લેસ કર્યો હતો એ વાળો પરમાણુ છે. ઓકે, તો આ જ હતું. હવે આના અંદરથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ અમુક પૂછાય છે કે ફોર એક્ઝામ્પલ તમને એક આપેલું છે. તો આ બે ટોપિકના અંદર આટલું ઇમ્પોર્ટન્ટ છે, તમે નોટ કરી લેજો. હવે એક્ઝામ્પલના અંદર એવું પૂછાય છે કે ધારે કે અહીંયા આપેલું છે કે 35 બ્રોમિન 80માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો 35 બ્રોમિન 80ના અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો જો પહેલાં તો અહીંયા એ બરાબર કેટલા છે, 80, એટલે કે દળ ક્રમાંક 80 છે. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક શું છે, 35 છે. તો ઝેડ બરાબર શું થાય, પરમાણુ ક્રમાંક કોને કહેવાય, ઇલેક્ટ્રોનની, અરે સોરી, પ્રોટોનની સંખ્યાને શું કહેવાય, પરમાણુ ક્રમાંક કહેવાય. તો સીધે સીધા પરમાણુ 35 લખી દઈએ પ્રોટોન. હવે જો આ બ્રોમિન છે એના ઉપર કોઈ ચાર્જ છે નથી, તો તટસ્થ સંખ્યા, તટસ્થ પરમાણુના અંદર
ઇલેક્ટ્રોનની અને પ્રોટોનની સંખ્યા કેવી હોય, સરખી હોય, તો તટસ્થ પરમાણુ માટે આપણે બે વસ્તુ લખી હતી કે ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ આપણે પરમાણુ ક્રમાંક કહી શકીએ. તો અહીંયા તટસ્થ પરમાણુ છે તો એનો અર્થ એવો કે આ જે 35 હશે એ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ હશે. ઓકે, તો હવે આપણે શોધવાનું શું રહ્યું, ન્યુટ્રોન, તો એ બરાબર શું થાય, ઝેડ પ્લસ એન. ઓકે, એ બરાબર ઝેડ વત્તા એન, તો એન બરાબર શું થાય, ન્યુટ્રોનની સંખ્યા એન બરાબર શું થાય, એ માઇનસ ઝેડ. તો એ તમારું શું છે, એસી માઇનસ ઝેડ કેટલું છે, 35. એટલે આનું સમથિંગ તમારું આવશે 45. ઓકે, તમારું 45 આવે તો ન્યુટ્રોનની સંખ્યા તમારી શું થઈ, 45 થઈ. તો આ તમારો જવાબ આવી ગયો છે. ઓકે, હવે એ રીતે અહીંયા એક સ્પીસીઝના અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે, 18 આપી છે. પ્રોટોનની સંખ્યા કેટલી આપી છે, 16 આપી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 18, પ્રોટોનની સંખ્યા 16, અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી આપી છે, 16 આપી છે અહીંયા. બરાબર, તો સંજ્ઞા દર્શાવો આપણે. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે, પ્રોટોનની સંખ્યા 16 છે, સીધું જ અહીંયા ખબર પડી જાય કે આ સ્પીસીસ કેવી હશે, -2 હશે. કેમ કે માઇનસ, જો માઇનસ 18 પ્લસ 16 છે તો જવાબ શું આવે, -2. તો અહીંયા જે સ્પીસીસ હશે એ કેવી હશે, -2 વાળી હશે. હવે પ્રોટોનની સંખ્યા 16 છે તો એનો ઝેડ શું થયો, 16 થયો. ઓકે, હવે એક્સ અહીંયા હું લખી દઉં હાલ પૂરતો. ઓકે, હવે આ શું આવશે, -2 આવશે, કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, 18 છે. ન્યુટ્રોન તમારા 16 છે એટલે પ્રોટોનની સંખ્યા 16 વત્તા ન્યુટ્રોનની સંખ્યા 16, તો એ બરાબર કેટલા થાય, 32 થાય. ઓકે, તો એ બરાબર 32 થાય. હવે 16 નંબરનો જે પરમાણુ છે એસેનો છે, સલ્ફરનો છે, તો આપણે આ રીતે એને દર્શાવી શકીએ કે 16S-2 32. ઓકે, તો આ રીતના દાખલા અંદર પૂછાય છે, એકદમ સિમ્પલ હોય છે, એના અંદર કશું કરવાનું હોતું નથી. ઓકે, તો પ્રેક્ટિસ માટે હું તમને થોડા આપી દઉં. તો 92 યુરેનિયમ 238 બરાબર, પછી 1 તો પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે. આટલું વસ્તુ તમારે શોધવાનું છે. એના પછીનો દાખલો હું તમને આપું કે તો એક હું તમને ટેબલ આપી દઉં, એના અંદર તમારે જગ્યા જ પૂરવાની છે ખાલી. ઓકે, તો અહીંયા તો સોડિયમ, એલ્યુમિનિયમ, પછી તમારો ક્લોરાઇડ, ક્લોરાઇડ આયન, ક્લોરાઇડ આયન, પછી ફોસ્ફરસ એટમ, એટલે ફોસ્ફરસ પરમાણુ, પછી ક્યુપ્રસ આયન, હવે આના અંદર તમને અમુક વસ્તુ આપી છે, અમુક ખાલી છે, એટલે એનો પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક, બરાબર, પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, બરાબર, આમાં જે વસ્તુ ખાલી હોય એ તમારે શું કરવાનું છે, ભરવાની છે. ઓકે, હવે જે સોડિયમ છે એના અંદર ખાલી આપણને 11 પરમાણુ ક્રમાંક આપ્યો છે અને ન્યુટ્રોનની સંખ્યા શું આપી છે, 12 આપી છે. બાકી બધું તમારે શું કરવાનું છે, શોધવાનું છે. હવે જે એલ્યુમિનિયમ આયન છે એના અંદર તમને ખાલી દળ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે,
એલ્યુમિનિયમ જો એલ્યુમિનિયમ આયન છે, બાકી આય પરમાણુ છે. તો એલ્યુમિનિયમ આયનના અંદર તમને દળ ક્રમાંક 27 આપ્યો છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ તમને 10 આપેલી છે. તો સોરી, આ સોડિયમવાળું ઉપર લખવાનું હતું, ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન 11 ને 12, એ રીતે એલ્યુમિનિયમ આપણને દળ ક્રમાંક 27 આપેલો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા શું આપેલી છે, 10 આપેલી છે. ઓકે, પછી બીજું કંઈ આપ્યું નથી. ક્લોરાઇડ આયનના અંદર આપણે ખાલી 18 ઇલેક્ટ્રોન અને 18 ન્યુટ્રોન આપેલા છે. ક્લોરાઇડ આયનના અંદર 18 ઇલેક્ટ્રોન અને 18 ન્યુટ્રોન આપેલા છે, બાકી બધું શોધવાનું છે. ઓકે, તો આ માટે તમે આના માટે તમે ઉપયોગ કરી શકો કે પરમાણુ ક્રમાંક જો તમને ના ફાવે કે ક્લોરિનનો કેટલો છે, ફોસ્ફરસનો કેટલો છે આપેલો ના હોય, કેમ કે આના અંદર શું છે, ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે તો પરમાણુ ક્રમાંક જલ્દી મળશે નહીં. ઓકે, કેમ કે કેલ્ક્યુલેશનથી તમે શોધી ના શકો. એના માટે તમને એ ખબર હોવી જોઈએ ક્લોરાઇડ આયન કેટલો હોય. ઓકે, હું તમને ચલો હિન્ટ આપી દઉં, ક્લોરાઇડ આયન એટલે સીએલ માઇનસ હોય છે. ઓકે, અને એલ્યુમિનિયમ આયન એટલે એએલ પ્લસ 3 હોય. તો આના ઉપરથી તમને હિન્ટ મળી જશે. ઓકે, પછી ફોસ્ફરસ પરમાણુના અંદર આપણને માસ નંબર 31, દળ ક્રમાંક અને પ્રોટોનની સંખ્યા 15 આપેલી છે. તો દળ ક્રમાંક તમને 31 અને પ્રોટોનની સંખ્યા 15 આપેલી છે, બીજું શોધવાનું છે, તમને મળી જશે આરામથી. ક્યુપ્રસ આયનના અંદર તમને આપેલું છે નંબર ઓફ ઇલેક્ટ્રોન 28 છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે, 35 છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 28 છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે, 35 છે. તો અહીંયા સીયુ પ્લસ થાય, સીયુ પ્લસ થાય ક્યુપ્રસ આયન એટલે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા 28 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે, 35 છે. બાકીનું બધું શોધવાનું છે. ઓકે, તો આટલું તમારું હોમવર્કના અંદર, આ બે તમારા હોમવર્કના અંદર કરવાના છે. ના ફાવે તો મને કહેજો, હું સમજાવી દઈશ. ઓકે, ચલો તો આગળનું નેક્સ્ટ વિડીયોના અંદર. ઓકે.